માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. એમજી સિરીઝ બ્લોગમાં તમારું સ્વાગત છે. મારો બ્લોગ જે માટેલ ધામ ઉપર બનાવ્યો હતો તેમાં તમે મને જરૂર કરતાં વધારે સાથ અને સપોર્ટ કર્યો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવો જ સાથ અને સપોર્ટ મારી ચેનલ એમજી સિરીઝ બ્લોગને આપતા રહેજો. ધન્યવાદ. આજનો વિડીયો છે સ્વયંભૂ દાળેશ્વર મહાદેવ મંદિર, જે એક સુંદર અને પ્રાચીન જગ્યા છે, તેનો હું તમને દર્શન કરાવીશ. તો મિત્રો, આ છે દાળેશ્વર મહાદેવનો ગેટ, શ્રી દાળેશ્વર મહાદેવ મંદિર. તમને બતાવું દાળેશ્વર મહાદેવનું મંદિર, જે દાળિયા ગામમાં અને છાપડવદી નદીના કિનારે આવેલું છે. તે ગોંડલથી લગભગ 20 કિલોમીટરના અંતરે આવેલું છે. તેમનું વાતાવરણ અને તેમની સુંદરતા એક લોકોનું આકર્ષણનું કેન્દ્ર છે. અને તે બીલીપત્ર તથા કરણના ઝાડ અને બીજા અન્ય વૃક્ષોથી ઘેરાયેલું છે. ચાલો તમને દાદાના દર્શન કરાવું. તો બન્યા રહેજો મારી સાથે વિડીયોમાં, મારી ચેનલમાં. પહેલાં તમને દાદાના દર્શન કરાવું અને પછી તમને એની આજુબાજુના વિસ્તારનો માહોલ પણ બતાવું. મિત્રો, જાય છીએ આપણે ધીમે ધીમે દાળેશ્વર દાદાના દર્શન કરવા. બન્યા રહેજો મારી સાથે મારી ચેનલમાં, તમને દાદાના દર્શન કરાવું. આજે દાળેશ્વર દાદાનું મંદિર. ચાલો, દાળેશ્વર દાદાનો 3 માર્ગ છે. 3 જગ્યાએથી તમે સીડી ચડી શકો. સાઈડમાંથી, ઓલી સાઈડમાંથી ને ઊભી. આપણે સાઈડમાંથી ચડીએ. જો આપણે સાઈડમાંથી ચડ્યા, પછી એક આ સાઈડ, પછી એક આ છાપરવડી નદી સીધો રસ્તો. તમને દાદાના દર્શન કરાવું. મિત્રો, હું મારી જાતને બહુ ભાગ્યશાળી માનું છું કે હું તમને દાદાના દર્શન કરાવું છું. અને મિત્રો, દાદા દર્શન કરીને તમને આનંદ થયો હોય તો કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને જો આ મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એમજી સિરીઝ બ્લોગ. તો ચાલો મિત્રો, તમને દાળેશ્વર દાદાનો આખો ઇતિહાસ અહીંના મહંત પ્રસાદથી તમને જણાવું. સેજગીરી બાપુની સમાધિ સ્થાન. સેજગીરી બાપુ. ઓમ નમો નારાયણ. જય દાળેશ્વર. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. આમ તો અમારા મંતવ્ય પ્રમાણે અને અમારી ઉંમર પ્રમાણે અમારા વડવાઓનો ઇતિહાસ પહેલેથી એવો મંતવ્ય આવેલું આવે છે કે આ દાદાની જીવતા સમાધિ છે, તેમનું નામ મહંત શ્રી સેજગીરી બાપુ છે. સેજગીરી બાપુએ અહીંયા જીવતા સમાધિ લીધેલી છે. જીવતા સમાધિ લીધેલી છે અને દાદાને સ્વયંભૂ પ્રગટ કરેલ છે. એ કઈ રીતના સ્વયંભૂ પ્રગટ કરેલ છે? બાપુએ સાપરવાળી નદી કઈ રીતના પ્રગટ કરી અને ક્યાંથી લઈ આવ્યા એ હું તમને મારા મંતવ્ય પ્રમાણે રજૂ કરું છું. સાપરવાળી નદી એવી રીતના બાપુએ પ્રગટ કરી કે અહીંથી 9 કિલોમીટર રીબ ગામ છે,
ને વાડીમાંથી વાવ વાવ કહેતા વાડીમાંથી પ્રગટ કરેલી છે. નેવાના પાણી મોભે આ મોભારે આ બાપુએ ચડાવ્યા છે. સરદારી ધાર સૌરાષ્ટ્રમાં નીકળેલી છે. એ સરદારી ધારનું આ બાજુનું પાણી બાપુએ સાપરવાડી વાવમાંથી પ્રગટ કરેલી છે. તે પછી બહુ ઘણા વર્ષો પહેલાં આપણા મંતવ્ય પ્રમાણે લોખંડના ગાડાના વ્હીલ આવતા પહેલાં એમાં ગાડા ખેડૂ એક બેનને વેલડું, જેને કહેવામાં આપણે અત્યારની ભાષામાં આપણે એને ઢઈક કહી છે, વેલડું તેડીને આવતા હતા. તો એ બેનને એવું નિયમ હતું કે દાદાના દર્શન કરી પછી જ મારે પાણી પીવું યા તો અન્ન લેવું, આવું એને વ્રત હતું. તો ગાડા ખેડૂને એ વાત કરી, બપોરનો સમય થઈ ગયો હતો એટલે ગાડા ખેડૂ થોડા મુશ્કેલીમાં મૂકાણા કે આવા ઘોર જંગલમાં મારે દાદાના દર્શન આ બેનને કઈ રીતના કરાવવા. પછી જંગલ હતું એમાં એક મહાત્માજી બેઠા હતા, જે સ્વયંભૂ સેજગીરી બાપુ જ હતા. એ બાપુને એ ગાડા ખેડૂએ પૂછ્યું કે બાપુ આવી રીતના આમ છે, અમારા ભેગા બેન છે એને સ્વયંભૂ દાદાના દર્શન કરવા નહીં વ્રત છે. એટલે બાપુ સમાધિમાં બેસીને એમને એમ કીધું કે તારું જે ગાડું રહ્યું એના જમણા વ્હીલનું વ્હીલ જોતું, જમણી સાઈડનું, એટલે એ વ્હીલ લોહી વાળું હતું. એટલે બાપુએ એમ કીધું કે તું પાછા પૈકી હાલતો જા અને એ જગ્યા તું પાંદડા આઘા કરતો જા, જ્યાં લોહી પૂરું થાય ત્યાં કણે તું એ જગ્યા ખોલવજે, મતલબ ખાડો કરજે એમ. પછી એ ખેડૂએ ત્યાં કણે ખાડો કર્યો તો દાદાની લિંગમાંથી લોહી વહેતું હતું, લોહી વહેતું હતું એટલે એ લિંગ દળાઈ ગઈ, દળાઈ ગઈ એટલે ચણાની દાળ જેવડો ભાગ બની ગયો. અને આજની તારીખમાં એ દાદાની બાજુમાં બે લિંગ પૂજાય છે. સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ બહુ ઓછા જોવા મળતા હશે તમને બે લિંગ પૂજાતા હોય એવા. એ લિંગનો દાળ જેવો ભાગ થઈ ગયો એટલે દાળેશ્વર મહાદેવ નામ પડ્યું અને એ ઉપરથી અમારા ગામનું નામ દાળિયા ગામનું નામ પડ્યું. તો ચાલો મિત્રો તમને દાળેશ્વર દાદાની આજુબાજુની જગ્યા અને તેની સુંદર જગ્યા તમને બતાવું. આ છે છાપરવાડી નદી. આ છે દાળેશ્વર મંદિર તથા સેજગીરી બાપુની સમાધિ સ્થાન. અહીંયા મિત્રો શ્રાવણ મહિનામાં સાતમ આઠમ ઉપર બે દિવસ મેળો પણ થાય છે અને લોકોનું આકર્ષણનું કેન્દ્ર પણ છે. બતાવું તમને જગ્યા. લોકો અહીંયા વન ડે પિકનિક માટે પણ આવે છે. જોઈ લ્યો, આ છે દાદા, આ છે નદી, 360 વ્યૂ. મિત્રો આ 750 વર્ષ પહેલાની આંબલી છે જે સેજગીરી બાપુએ વાવેલી છે. જોઈ લ્યો, દાળેશ્વરનો વિડીયો કેવો લાગ્યો મિત્રો તમે મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને જો મારી ચેનલ એમસી સિરીઝ બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો જલ્દીથી ચેનલ. અને આ મિત્રો બીજી એક ખુશખબરીની એ વાત છે કે હું દાળેશ્વરના શૂટિંગ પછી ગેલા સોમનાથ માટે પરમિશન માટે આવ્યો હતો વ્લોગની, તો એ પરમિશન મને મળી ગઈ છે. તો આગળ મારો ગેલા સોમનાથનો વ્લોગ પણ આવશે. તો ગેલા સોમનાથનો વ્લોગ જોવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એમસી સિરીઝ બ્લોગ.